હેલો એવરી ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમના થિયરી સેશન માં હવે આપણે નેક્સ્ટ અલ્ગોરિધમ જોઈશું શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ ઓકે સો એની પહેલાં આપણે ઓલરેડી ત્રણ એલ્ગોરિધમ જોઈ લીધા હતા ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌ અલ્ગોરિધમ દેન આફ્ટર રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ ધેન આફ્ટર શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ઓકે સો વોટ ઇઝ ધ લિમિટેશન ઓફ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ દેટ વી હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ કે જે લિમિટેશન હતી શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ અલ્ગોરિધમમાં અથવા તો આપણે એમ કહી શકીએ કે જે ડિસએડવાન્ટેજ હતા એ ઓવરકમ કરવા માટે શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અલ્ગોરિધમ છે એ પિક્ચરમાં આવ્યો છે સો વોટ ઇઝ एक्चुअली શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ नेक्स्ट પણ આ અલ્ગોરિધમ સમજતા પહેલાં આપણે શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટન અલ્ગોરિધમની લિમિટેશન છે એ સમજવી પડશે તો શોર્ટેજ જો ફર્સ્ટમાં આપણે જોતા હતા કે પ્રોસેસ પીઝીરો પી વન અને પી ટુ છે પીઝીરો છે એ ઝીરો સેકન્ડે આવે છે પણ એનો ટાઈમ કેટલો છે તે મિલી સેકન્ડનો પીવન છે એનો ટાઈમ છે છ મિલી સેકન્ડનો અને પી છે એનો ટાઈમ છે ટુ મિલી સેકન્ડનો બટ પી ઝીરો સૌથી પહેલાં આવે છે એનો ટાઈમ એકચ્યુઅલમાં સૌથી વધારે હોવા છતાં પણ સૌથી પહેલાં એ ટેન સેકન્ડ સુધી ઇમ્પ્લિમેન્ટ થશે તો થ્રી સેકન્ડ સુધીમાં તો પી વન પી ટુ બંને આવી ગઈ હશે આપણે અરાઈવલ ટાઈમ જોયું કે અહીંયા પી વન વન મિલી સેકન્ડે પી ટુ થ્રી મિલી સેકન્ડે એનો મતલબ કે ત્રણ મિલી સેકન્ડ થાય ત્યાં સુધીમાં પી વન પી ટુ બે આવી જાય છે છતાં પણ દસ મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ કોણ થાય છે પીઝીરો તો ત્યાં સુધી આ જે નાની પ્રોસેસ છે ટુ મિલી સેકન્ડ સિક્સ મિલી સેકન્ડ સપોઝ હજી કોઈ પાંચ પ્રોસેસ છે તો એ બધાનો ટાઈમ દસ મિલી સેકન્ડ કરતાં ઓછો જ છે અથવા તો ત્રણ મિલી સેકન્ડમાં એ ત્રણ મિલી સેકન્ડ સુધી પીઝીરો એક્ઝિક્યુટ થઈ ગઈ પછી કેટલું બાકી રહેશે સાત મિલી સેકન્ડ જેટલો એનો ટાઈમ બાકી રહેશે તો એ સાત મિલી સેકન્ડ જેટલો ટાઈમ બાકી રહેશે એના કરતાં પણ બીજી પ્રોસેસને ઓછો ટાઈમ જોશે તો આવી સિચ્યુએશન હોય તો શોર્ટેસ્ટ જો ફર્સ્ટ છે એવી જગ્યાએ વર્ક કરતો નથી બરાબર જો અહીંયા આપણે ગન ચેટમાં જોયું હતું કે પીઝીરો છે એ કન્ટિન્યુઅસલી ટેન મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે પી છે પછી ટુ અને પી થ્રી છે પછી સિક્સ મિલીસેકન્ડ સુધી છે એ એક્ઝિક્યુટ થશે તો આ વસ્તુને ઓવરકમ કરવા માટે શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અલ્ગોરિધમ છે એ પિક્ચરમાં આવ્યો હવે શોટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટમાં શું થશે તો તો કે એમાં એક એક મિલી સેકન્ડ પછી ચેક કરશે કે ઓકે હવે છે એ કોઈ પ્રોસેસ એવી છે કે જેનો પ્રોસેસિંગ ટાઈમ સૌથી ઓછો છે તો એને પહેલાં એક્ઝિક્યુટ થવા દેશે અને જે કન્ટિન્યુઅસમાં પ્રોસેસ ચાલુ હશે એ સ્વેપ આઉટ થશે એટલે કે એ સીપીયુમાંથી બહાર નીકળી જશે બરાબર એટલે કે સપોઝ ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે કોઈ ફેકલ્ટી પાસે છે એ પહેલાં એક સ્ટુડન્ટ આવે છે એની પાસે દસ અસાઇનમેન્ટ ચેક કરાવવાના છે એક અસાઇનમેન્ટ ચેક થઈ છે બાકીના નવ બાકી છે બરાબર છે ત્યાં એક અસાઇનમેન્ટ ચેક થતું હોય ત્યાં બીજો સ્ટુડન્ટ આવે છે તો બીજો સ્ટુડન્ટ છે એની પાસે એક જ અસાઇનમેન્ટ ચેક કરાવવાનું છે બરાબર તો એનો ટાઈમ ઓછો લાગશે અથવા તો એની પાસે ઓછા અસાઇનમેન્ટ છે તો હું પ્રિએમટીવ મેથડ અપનાવીશ એટલે કે કમ્પલસરી પહેલાં સ્ટુડન્ટને વેઇટ કરાવીશ અને બીજા સ્ટુડન્ટનું એક જ એસાઇનમેન્ટ છે તો એને પહેલાં ચેક કરી દઈશ સો ધીસ ઇઝ હેપન ઇન શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અર્ગોરિથમ કેવી રીતે ધ પ્રોસેસ વોઝ રિમેનિંગ રન ટાઈમ ઇઝ શોર્ટેસ્ટ જો રિમેનિંગ રન ટાઈમ લખે છે ખાસ ધ્યાન રાખજો બે મિલી સેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગયું હોય ટોટલ ટાઈમ હોય એનો ફાઈવ મિલી સેકન્ડનો તો ફાઈવ માઇનસ ટુ એટલે કે રિમેનિંગ રન ટાઈમ આવશે થ્રી મિની સેકન્ડ તો એ જેનો શોર્ટેસ્ટ હોય એ પહેલાં સૌ થશે સો ધીસ લાઈન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ પ્રોસેસ વુઝ રિમેનિંગ રન ટાઈમ ઇઝ શોર્ટેસ્ટ સૌડ ફર્સ્ટ એ સૌથી પહેલાં સૌ થશે સો ધીસ ઇઝ અ પ્રિયમટીવ વર્ઝન ઓફ અ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ જો આપણે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલગ જોયો તો એનું આ પ્રિએમટીવ વર્ઝન છે કેમ કે જે આપણે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ઓલ કરી જોયું હતું એ નોન પ્રિએમટીવ વર્ઝન હતું એટલા માટે બરાબર તો આ કયું વર્ઝન છે આ છે પ્રિએમ વર્ઝન તો ખાસ યાદ રાખજો રિમેનિંગ રન ટાઈમ જેનો શોર્ટેસ્ટ હશે એ પહેલાં સર્વ થશે ઓકે તો એ હતો સિલેક્શન ક્રાઇટેરિયા હવે ડિસિઝન મોડમાં શું આવશે પ્રિએમ વેન અ ન્યૂ પ્રોસેસ અરાઈવ જ્યારે કોઈ નવી પ્રોસેસ આવે છે ત્યારે શું થાય છે એનો ટોટલ ટાઈમ છે એ જે રનિંગ પ્રોસેસ છે એનો રિમેનિંગ ટાઈમ એની જોડે કમ્પેર થાય જે ઓછો હોય એ એક્ઝિક્યુટ થશે મતલબ વેન અ ન્યૂ પ્રોસેસ અરાઈવ્સ ઇટ્સ ટોટલ ટાઈમ ઇઝ કમ્પેર ટુ ધ કરન્ટ પ્રોસેસ રિમેનિંગ ટાઈમ એનો ટોટલ ટાઈમ છે એ કોની જોડે કમ્પેર થશે કરંટ પ્રોસેસ રિમેનિંગ ટાઈમ જોડે બરાબર છે જ્યારે કોઈ નવી પ્રોસેસ આવે છે એનો ટોટલ ટાઈમ બરાબર એ નવી પ્રોસેસનો ટોટલ ટાઈમ કોની જોડે કમ્પેર થશે જે પ્રોસેસ રનિંગ સ્ટેટમાં છે અગેન પ્રોસેસ સ્ટેટ્સ આવ્યા બરાબર તો આ બધી વસ્તુ સમજવા માટે પ્રોસેસ સ્ટેટ્સ છે એ માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ તો જ્યારે કોઈ નવી પ્રોસેસ આવે છે ત્યારે એનો જે રનિંગ ટાઈમ છે એનો એ રનિંગ ટાઈમ છે એ જે પ્રોસેસ રન થતી હોય એ પ્રોસેસના રિમેનિંગ ટાઈમ જોડે કમ્પેર થશે એ બેમાંથી જેનો ઓછો હશે એ છે એ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે સીપીયુમાં આ વસ્તુ આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે વધારે ડિટેલમાં સમજાશે સો ઇફ ધ ન્યૂ જોબ નીડ્સ લેસ ટાઈમ ટુ ફિનિશ ધેન ધ કરન્ટ પ્રોસેસ ઇઝ સસ્પેન્ડેડ એન્ડ ધ ન્યૂ જોબ સ્ટાર્ટેડ એટલે કે જે નવી જોબ અથવા તો નવી પ્રોસેસ આવે છે બરાબર એનો ટાઈમ કમ્પ્લીટ કરવાનો કરંટ પ્રોસેસ કરતાં ઓછો હશે તો જે કરંટ પ્રોસેસ રનિંગ હશે એને સ્વેપ આઉટ એટલે કે એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે ફોર્સફુલી એને સીપીયુમાંથી રિમૂવ કરી દેવામાં આવશે હવે કઈ પ્રોસેસ સ્ટાર્ટ થશે તો કે નવી જોબ છે એ સ્ટાર્ટ થશે સો હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધીઝ શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ રોલ

જો શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટમાં જ રિમેનિંગ વર્ડ આવે છે તો કોઈ પ્રોસેસ રન થતી હોય એનો હવે રિમેનિંગ કેટલો ટાઈમ બાકી છે હું અસાઇનમેન્ટના દસ ક્વેશ્ચન લખું છું તો પહેલાં મારે એક ક્વેશ્ચન લખાણો તો નવ ક્વેશ્ચન બાકી છે પછી એના પછીની મોમેન્ટમાં બે ક્વેશ્ચન લખાણા તો આઠ ક્વેશ્ચન લખવાના બાકી છે સો રિમેનિંગ કેટલા છે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અલ્ગોરિધમ ઓકે તો વેન સીપીયુ બીકમ ફ્રી અ પ્રોસેસ ફ્રોમ ધ ફર્સ્ટ પોઝિશન ઇન અ ક્યુ ઇઝ સિલેક્ટેડ ટુ રન બરાબર તો હવે શું થશે જ્યારે સીપીયુ ફ્રી થશે ત્યારે ફર્સ્ટ પોઝિશન ઉપર જે હશે ક્યુમાં એને સિલેક્ટ કરી અને એને રન કરશે કેમ કે આપણે ક્યુને છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કર્યા છે કેવી રીતે શોર્ટ કર્યા છે એના રિમેનિંગ રન ટાઈમ પ્રમાણે એને શોર્ટ કર્યા છે

Shortest remaining time next algorithm. So, here it is also P3, 5, and 4. Okay, so there are total 4 processes P0, P1, P2, P3. P0 uh, comes at 0 millisecond, P1 comes at 1 millisecond, P2 comes at 3 millisecond, and P3 comes at 5 millisecond. And also given completion time. So, વી હેવ also ડિસ્કસ ધીઝ એક્ઝામ્પલ previously બટ with shortest જો ફર્સ્ટ algorithm. તો એમાં શું થતું હતું પીઝીરો છે એ કન્ટિન્યુઅસલી ટેન મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થતું હતું પછી જ જે પી વન પી ટુ અને પી થ્રી જેટલી પણ પ્રોસેસ આવી ગઈ હોય એમાંથી જે શોર્ટેસ્ટ હોય એ એક્ઝિક્યુટ થાય બટ હવે શું થશે પ્રિમ્શન પ્રિમટિવ મોડમાં આપણે એક્ઝિક્યુટ કરશું સો પ્રિમટીવ મોડમાં એક્ઝિક્યુટ કરશું એનો મતલબ કે પ્રિએમટીવ મોડમાં એક્ઝિક્યુટ કરશું એનો મતલબ કે આપણે વન મિલી સેકન્ડ પછી ચેક કરીશું કે જે પ્રોસેસ રનિંગમાં છે એનો રિમેનિંગ ટાઈમ અને કોઈ નવી પ્રોસેસ આવે છે એ એમાંથી જેનો ટાઈમ ઓછો હશે એ એક્ઝિક્યુટ થશે તો સૌથી પહેલાં આપણે એનો શું બનાવવું પડશે કંટાર્ટ ઓકે આ આપણે અહીંયા અરાઈવલ ટાઈમ પીઝીરોનો અરાવલ ટાઈમ ઝીરો एलएस સૌથી પહેલા શું થશે 0 સેકન્ડે p0 આવશે બરાબર p0 કેટલા ટાઈમ સુધી એક્ઝિક્યુટ થશે તો કે 1 મિલિસેકન્ડ સુધી ઓકે 1 મિલિસેકન્ડ એ એક્ઝિક્યુટ થયા પછી શું થશે તો કે p1 પ્રોસેસ આવશે ઓકે p1 પ્રોસેસ આવશે તો 0 સેકન્ડે કઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય p0 p0 પછી 1 મિલિસેકન્ડ એ પ્રોસેસ p1 આવે છે પ્રોસેસ પી વન આવે છે એનો કમ્પ્લીશન ટાઈમ કેટલો છે સિક્સ મિલી સેકન્ડ અને પીઝીરોનો હવે કેટલો બાકી રહ્યો છે સો કે ટેન માઇનસ વન એટલે એકચ્યુઅલમાં નાઇન બરાબર એના પછી ઓકે તો હવે કોણ એક્ઝિક્યુટ થશે પી વન તો કેટલા તો કે વન મિલી સેકન્ડ ઓકે તો વન મિલી સેકન્ડે એટલે કે ટુ તો ટુ મિલી સેકન્ડે કોઈ પ્રોસેસ નવી આવતી નથી ક્યારે આવે છે તો કે થ્રી મિલી સેકન્ડે તો થ્રી મિલી સેકન્ડ સુધી પી વન છે એક્ઝિક્યુટ થશે તો થ્રી મિલી સેકન્ડે શું થશે પી ટુ આવે છે તો જો પી ટુ આવે છે તો પી ટુ આવે છે તો એનો રનિંગ ટાઈમ કેટલો છે ટુ બરાબર તો એનો રનિંગ ટાઈમ ટુ છે જ્યારે પ્રોસેસ પી વન છે એનો કેટલો બાકી રહ્યો તો કે વન ટુ થ્રી એટલે કે ટુ મિલી સેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગયો ટોટલ કેટલો છે સિક્સ સો સિક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર તો પી વનનો રિમેનિંગ ટાઈમ છે ફોર મિલી સેકન્ડ નવી પ્રોસેસ આવી પી એનો એક્ઝિક્યુશન ટાઈમ છે ટુ મિલી સેકન્ડ જેનો ઓછો હોય એક્ઝિક્યુટ થાય તો કોનો ઓછો છે તો કે પી ટુનો એ કોણ એક્ઝિક્યુટ થશે પી ક્યાં સુધી તો કે ફાઈવ મિલી સેકન્ડ સુધી ફાઈવ મિલી સેકન્ડે પી ટુ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ હવે ફાઈવ મિલી સેકન્ડે કઈ પ્રોસેસ આવે છે પી થ્રી પી થ્રી આવે છે એનો એક્ઝિક્યુશન ટાઈમ તો કે ફોર હવે પી વનનો કેટલો બાકી હતો તો કે બે એ બે મિલી સેકન્ડ એક્ઝિક્યુટ થઈ ગઈ ફોર મિલી સેકન્ડ બાકી છે અને પી ઝીરોનો તો કે એક જ મિલી સેકન્ડ થઈ ગઈ હવે નાઇન મિલી સેકન્ડ બાકી છે તો કેટલા ટોટલથી હતો કે ત્રણ પ્રોસેસ પી ઝીરોમાં નાઇન મિલી સેકન્ડ પી વનમાં ફોર મિલી સેકન્ડ અને પી થ્રીમાં પણ ફોર મિલી સેકન્ડ તો હવે સૌથી પહેલાં કોણ એક્ઝિક્યુટ થશે પી વન બરાબર પી વન છે એ ચાર મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થઈ જશે શું કામ એને તો કે હવે કોઈ નવી પ્રોસેસ આવતી નથી નવી પ્રોસેસ નથી આવતી તો જે છે એ પ્રોસેસમાં જ જો સૌથી નાની હશે એ પહેલાં એના પછી પી વનના ચાર મિલી સેકન્ડ અને એના પછી પી ઝીરોના નાઇન મિલી સેકન્ડ એક્ઝિક્યુટ થશે બરાબર છે તો હવે સમજાણું કે હવે જુઓ તમે આ ગન ચાર્ટ અને શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટનો જે ગણ ચેટ છે એ બેને કમ્પેર કરશો તો તમને એકચ્યુઅલ ડિફરન્સ ખબર પડશે તો તમારે શું કરવાનું એક એક્ઝામ્પલ લેવાનું શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ માટેનો ઘટચાર્ટ ડ્રો કરવાનો અને શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ માટેનો ઘણ ચાર્ટ છે ડ્રો કરવાનું જેથી કરીને આ આઈડિયા અથવા તો આ કન્સેપ્ટ આ શેડ્યુલિંગ આલ્ગોરિધમ ક્લિયર

એટલે છે પીઝીરો પ્રિમ થશે અને પી વન છે એ રન થશે બરાબર હવે આપણે જોશું એનો જે આખે આખું આપણે જે એનાલિસિસ કરતા હતા એ વસ્તુ બરાબર શું જોશું તો કે પીઝીરોનો અરેવલ ટાઈમ આપણને આપેલો છે કમ્પ્લીશન ટાઈમમાં આપણને આપેલો છે અને ફિનિશ ટાઈમ આપણને આપેલો છે ઓકે તો આપણે શું કેલ્ક્યુલેટ કરતા દરેકમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ સો ટર્ન અરાઉન્ડ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ફિનિશ ટાઈમ માઇનસ અરાઈવલ ટાઈમ સો એન્ડ ધ વેઇટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ કમ્પ્લીશન ટાઈમ ઓકે સો આ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે સો

Then after 8 minuses which is equal to 2, then 2 minus 2, which is equal to 0, and uh, 8 minus 4, which is equal to 4. So the shortest job first algorithm, the uh, shortest remaining time next algorithm no the process wise waiting time compare karju to idea. Okay. So now from this data we can calculate average turnaround time which is equal to 22 plus 8 plus 2 plus 8 divided by 4 so which is equal to 40 divided by 4 is equal to 10 millisecond and same average waiting time is equal to 12 plus 2 plus 0 plus 4 divided by 4 which is equal to 18 divided by 4 then is equal to 4.5 millisecond તો આ એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ પણ તમે કમ્પેર કરજો સેમ એક્ઝામ્પલ શોર્ટે જોબ નેક્સ્ટથી સોલ્વ કરો અને શોર્ટેજ રિમેનિંગ ટાઈમથી નેક્સ્ટથી તો સોલ્વ કરેલું જ છે બરાબર સો યુ કેન ઇઝીલી સી ધેટ ધેટ કમ્પેર ટુ શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ ધેર ઇઝ વેરી લેસ વેઇટિંગ ટાઈમ ઇન shortest remaining time next scheduling algorithm okay so now we discuss advantages and disadvantages so what is advantages of shortest remaining time next algorithm so again it is difficult to estimate remaining time necessary to complete execution and the starvation is possible for long process long process might forever

રિમેનિંગ ટાઈમ છે એ કેલ્ક્યુલેટ કરવું એસ્ટીમેટ કરવું ટફ છે અને સ્ટાર વેશન એ શું છે આપણે આપણે પછીના લેક્ચર્સમાં ડિસ્કસ કરશું એન્ડ પ્લસ કન્ટેક્સ્ટ ટુ સ્વિચ ઓવર હેડ પણ ત્યાં થાય છે સો ધીસ ઇઝ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ આલ્ગોરિધમ ઓકે ના મૂવિંગ ફોરવર્ડ્સ ટુ સેકન્ડ એક્ઝામ્પલ વિચ ઇઝ

બે કમ્પેર થયું ઓછું કોનું છે તો કે પી ટુનું તો શું થશે પી વન છે એ બહાર નીકળી જશે પી ટુ એક્ઝિક્યુટ થશે હવે જુઓ પી ટુ એક્ઝિક્યુટ થાય છે ત્યારે શું થાય છે તો કે એક મિલી સેકન્ડ એટલે કે વન પ્લસ વન ટુ મિલીસેકન્ડ સુધી એક્ઝિક્યુટ થાય તો ટુ મિલીસેકન્ડ એ પ્રોસેસ પી થ્રી આવે છે પી થ્રીનો હવે આનો રિમેનિંગ ટાઈમ કેટલો રહ્યો તો કે ફોર માઇનસ વન વિચ ઇઝ ઇક્વલ ટુ થ્રી અને પી થ્રીનો ટાઈમ તો કે નાઇન તો આ બેમાંથી ઓછો કોણ છે તો કે પી ટુનો તો પી પ્રોસેસ જ કન્ટિન્યુ થશે પી પ્રોસેસ છે એ ટુ પ્લસ વન એટલે કે થ્રી મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે એટલે કે હવે એનો રિમેનિંગ ટાઈમ ટોટલ વનથી લઈને થ્રી સુધી એક્ઝિક્યુટ થાય એટલે ટોટલ ટુ મિલી સેકન્ડ એક્ઝિક્યુટ થઈ સો ફોર માઇનસ ટુ વીચ ઇઝ ઇક્વલ ટુ 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 મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થયા પછી એનો રિમેનિંગ ટાઈમ રહેશે ટુ અને ફી ફોર નવી આવે છે એનો ટાઈમ કેટલો છે ફાઇવ તો શું થશે તો કે કે પી છે એ કન્ટિન્યુ રહેશે અહીંયા ઘનચાર્ટમાં આપણે જોઈએ ઓકે સો સૌથી પહેલાં પી વન આવે છે એક મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થઈ ત્યાં સુધીમાં પી આવે છે એનો ટાઈમ છે ફોર અને પી વનનો કેટલો બાકી રહેશે હવે તો કે પી વનનો બાકી રહેશે સાત બરાબર પછી પી ટુ એક્ઝિક્યુટ થાય છે વન મિલી સેકન્ડ સુધી તો પી ટુનો હવે કેટલો બાકી રહ્યો તો કે ત્રણ અને નવી પ્રોસેસ આવે છે નવી પ્રોસેસ આવી પી થ્રી પી થ્રીનો કેટલો છે તો કે નાઇન તો આ ત્રણેયમાંથી નાનું કોણ તો કે પી તો પી ટુ હજી એક્ઝિક્યુટ થશે ઓકે અગેન પી છે એક મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થઈ પછી શું થાય છે પી ફોર આવે છે પી ફોર આવે છે તો એનું એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે ફાઇવ અને આનો થઈ ગયો હશે ટુ તો આ ચારેમાંથી ઓછો કોણો છે તો કે પી ટુનો તો પી ટુ કન્ટિન્યુ ફોર મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થઈ અને કમ્પ્લીટ થશે હવે આ કમ્પ્લીટ થઈ ગઈ તો સેવન નાઇન અને ફાઇવમાંથી સૌથી ઓછું કોણું છે તો કે ફાઇવ મતલબ કે પૂરેપૂરી પી ફોર છે એ ફાઇવ મિલી સેકન્ડ સુધી ફાઇવ ટુ ફાઇવ એટલે કે ટેન મિલી સેકન્ડ સુધી એક્ઝિક્યુટ થશે પછી પી વન આવે છે કેમ કે એનો સેવન છે એટલે એ કમ્પ્લીટ થશે અને પછી આવે છે પી થ્રી એનો ટાઈમ છે નાઇન મિલી સેકન્ડ એટલે કે સેવન્ટીન પ્લસ નાઇન વીચ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સિક્સ તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા પછી તમને ફિનિશ ટાઈમ મળી જશે પી થ્રુનો ટ્વેન્ટી સિક્સ પી વનનો સેવન્ટીન પી ફોરનો ટેન પી ટુનો ઓકે આ જ વસ્તુ તમારે આપણે જે ટેબલ ફોર્મ કરીએ છીએ એ ટેબલમાં લખવાની રહેશે સો હિયર ઇટ ઇઝ સ્ટેબલ ટર્ન અરાઉન્ડ ટાઈમ એન્ડ વેઇટિંગ ટાઈમ હવે તમને બધાને ખબર છે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું બરાબર અને એવી જ રીતે તમે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરી શકો બરાબર છે ઓકે અને આ એક એક્ઝામ્પલ છે એ હું તમને પ્રેક્ટિસ સેશન માટે આપું છું બરાબર અરાઈવલ ટાઈમ આપેલો છે અને કમ્પ્લીશન કેટલા ટાઈમમાં એ કમ્પ્લીટ થશે એ પણ આપેલું છે તો તમે હવે આ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાનું છે અને પછી પ્રેક્ટિસ સેશન માટે આપેલું છે ઓકે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ શોર્ટેસ્ટ રિમેનિંગ ટાઈમ નેક્સ્ટ અલ્ગોરિથમ ઓકે નાવ વી ડિસ્કસ નેક્સ્ટ ટોપિક ઓફ યુનિટ નંબર ટુ વિચ ઇઝ શેડ્યુલર્સ સો વી ડિવાઈડેડ ધીસ પ્રોસેસ ઇન ટુ ધી થ્રી ડેફિનેશન મીન્સ શેડ્યુલિંગ scheduling algorithm and schedulers okay so uh, we already discussed scheduling algorithm uh, now we discuss scheduler so in that first topic is what is actually interprocess communication so in this section communication among various simultaneously executing uh, processes is discussed basics about interprocess communication are given in the Beginning so first we discuss how actually uh, communication among various uh, processes is happened. Okay, so basic things about interprocess communication is discussed. It follows the various issues related to such communication. At last, independent and cooperating processes are described. Okay, so let us discuss it in today most operating system are multi-programming operating system now all of you aware about what is actually multi-programming operating system so more than one process may be running simultaneously okay so it means that more than one processes are in ready state not in running state okay at a time only one processes are in running state okay so as described earlier, a process takes birth means creation, lives means execution, and dies means termination, means actually process life cycle. We already described. In addition, such simultaneously running processes can talk to each other also. processes simultaneously run means ready mode, chai, Apache processes.

કોમ્યુનિકેટ કરી શકે તો આ એકબીજા જોડે કોમ્યુનિકેટ કરી શકે એને કહેવાય ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન સો ફોલોઇંગ આર સમ ઓફ ધ એક્ઝામ્પલ ઇન વિચ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન કેન અકર્સ કયા કયા એક્ઝામ્પલ છે ધ ફર્સ્ટ અ શેર પાઇપલાઇન ઇન યુનિક્સ હિયર આઉટપુટ ઓફ વન પ્રોસેસ ઇઝ ફાસ્ટ એઝ ઇનપુટ ટુ ધ સેકન્ડ પ્રોસેસ ઓકે એટલે જો યુનિક્સમાં પાઇપલાઇન હોય બરાબર જ્યારે તમે યુનિક્સ ડિટેલમાં સ્ટડી કરો તો તમને ખબર પડશે કે વોટ ઇઝ એકચ્યુઅલી શેલ પાઇપલાઇન સો શેલ પાઇપલાઇનમાં જે યુનિક્સમાં હોય છે એમાં એક પ્રોસેસનું આઉટપુટ છે એ બીજી પ્રોસેસના ઇનપુટ તરીકે પાસ કરવામાં આવે છે પ્રિન્ટિંગ ઓન અ પ્રિન્ટર ઇન નેટવર્ક સો ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ વેર ઇન્ટર કોમ્યુનિ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન ઇઝ અકડ સો

એપ જે પ્રિન્ટર છે એ સિસ્ટમ જોડે કમ્યુનિકેટ કરશે તો એના માટેનું એક્ઝામ્પલ આપેલું છે સો વન પ્રોસેસ રિક્વેસ્ટ ફોર પ્રિન્ટિંગ ઓપરેશન એન્ડ અધર પ્રોસેસ ડઝ ધ જોબ ઓફ પ્રિન્ટિંગ ટુ પ્રોવાઈડ સર્વિસીસ એક પ્રોસેસ છે એ પ્રિન્ટિંગ ઓપરેશન માટે રિક્વેસ્ટ કરશે અને બીજી પ્રોસેસ છે એ જે પ્રિન્ટિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરશે એન્ડ થર્ડ વન ઇઝ ચેટ ઓર મેલ સર્વર

ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ઇન અ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ વેર ધ કોમ્યુનિકેટિંગ પ્રોસેસીસ મે ડિસાઇડ ઓન ડિફરન્ટ મશીન્સ કનેક્ટેડ વિથ નેટવર્ક જે પહેલું એક્ઝામ્પલ હતું એ પહેલાં એક્ઝામ્પલમાં આપણે જોયું કે પ્રોસેસીસ છે એ સેમ મશીનમાં કોમ્યુનિકેશન કરશે જ્યારે બીજા બે એક્ઝામ્પલમાં પ્રોસેસીસ છે એ ડિફરન્ટ મશીનમાં આવેલી હોય એવા એવી પ્રોસેસીસ જોડે કોમ્યુનિકેટ કરશે તો ઇન્ટરપ્રોસેસ કમ્યુનિકેશન છે એ ક્યાં રિક્વાયરમેન્ટ પડે છે તો કે જ્યારે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટનું નેટવર્ક ક્રિએટ કર્યું હોય ત્યારે ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન છે એની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે ઓકે સો ધીસ આર ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન બેઝિક્સ ઓફ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન નાવ વોટ ઇઝ ધ ઇસ્યુ રિલેટેડ ટુ ઇન્ટરપ્રોસેસ કોમ્યુનિકેશન સો There are mainly three issues which arise during interprocess communication and these are given as follows: how one process can pass information to another communicate information So to communicate means to share some information or to pass information to others. One process can pass information to another by using shared memory shared file, મેસેજ પાસિંગ શોકેટ્સ એક્સેટ્રા કેવી રીતે ઇન્ફોર્મેશન પાસ કરશે તો કે શેડ મેમરી શેડ ફાઇલ મેસેજ પાસિંગ સોકેટ્સ આ બધાનો યુઝ કરી અને પાસ કરશે સો સેકન્ડ વન ઇઝ ટુ ઓર મોર પ્રોસેસિસ શુડ નોટ ગેટ ઇન ટુ અધર્સ વે સપોઝ વન પ્રોસેસ ઇઝ પ્રિન્ટિંગ સમ ડોક્યુમેન્ટ ઇન પ્રિન્ટર મીનવાઈલ સમ અધર પ્રોસેસીઝ કમ્સ which also wants to print something but it should wait till first process completes its printing the second process should not come in way of first one ek process print thai chhe tya sudhi biji process chhe print karishakti and the last one is proper sequencing should be maintained in execution of processes when dependency are present તો કે બે પ્રોસેસને કન્સિડર કરો પ્રોસેસ એ છે એ કંઈક ડેટા પ્રોડ્યુસ કરે છે અને પ્રોસેસ બી છે એને પ્રિન્ટ કરે છે તો બી પ્રોસેસ છે એને વેઇટ કરવો પડશે પ્રોસેસ એનો તો જ્યાં સુધી એ પ્રોસેસ કંઈક ડેટા પ્રોડ્યુસ ના કરે ત્યાં સુધી બી પ્રોસેસ છે એ પ્રિન્ટ કરવાનું સ્ટાર્ટ ના કરી શકે એટલા માટે પ્રોપર સિક્વન્સિંગ છે એ મેન્ટેન થવું જોઈએ સો ધીસ ઇઝ ધ ઇશ્યુ રિલેટેડ ટુ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિ Okay.